લખાઈ ગયો આ દરેકને चलो आबाट नू कोने बाकी छे हवे आ बाजू नू जो आई छे कई वांधो नहीं चलो एक के बे जन ने बाकी छे बाकी नानू ध्यान अहीं तो जो अहीं प्रश्न नंबर 9 शू कीधेलू छे के एक कार ने 60 किलोमीटर प्रति कलाक नी झड़प थी शू कीधेलू छे एक कार जे छे એને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે બરાબર તો શું કીધું છે કે જો ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગે તો મેં તમને પહેલા જ કીધેલું છે કે જ્યારે આપણે ઝડપની વાત કરીએ અને સમયની વાત કરીએ તો બંને વ્યસ્ત પ્રમાણમાં જ હશે મેં તમને ઉદાહરણ આપેલું બરાબર કે જ્યારે ઝડપ અહીંયાથી કોઈ સ્થાન પર અમદાવાદ જવું છે જેમ કે 130 કિલોમીટર જેવું અંદાજ ગણી લો તમે કિલોમીટર તો અહીંયા તમે જે એના માટે જ વિચારો તો કે 60 અથવા ચલો 60 ગુણ્યા 2 કરશો 120 કિલોમીટર જે છે એની વાત છે બરાબર તો અચળ ઝડપે જો ગતિ કરે ને તો 120 કિલોમીટર ધારી લો અમદાવાદ છે તો અહીંથી જો 60 ની આપણે ઝડપ રાખીશું તો આપણે 2 કલાકમાં પહોંચી તો સ્પીડ વધારીએ 60 ની જગ્યાએ 80 કરશો તો જલ્દી પહોંચી જશો ને આપણે બરાબર પહેલા માટે શું થઈ જશે તો કે વ્યસ્ત પ્રમાણમાં થશે તો એના માટે લખી નાખ્યું 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો કોઈ સ્થાન પર પહોંચવા 2 કલાકનો સમય લાગે તો જો કારની ઝડપ વધે તો જે છે સમય ઘટશે બરાબર તો એટલા માટે વ્યસ્ત પ્રમાણમાં થશે આપેલી રાશિઓ લખી નાખીએ એટલા માટે જે વ્યસ્ત પ્રમાણમાં છે x1 ના છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 60 ગુણ્યા 2 બરાબર 80 ગુણ્યા y2 y2 ની કિંમત સાદુરૂપ આપી દઈએ 3 ના છેદમાં 2 આવે 3 ના છેદમાં 2 એટલે દોઢ કલાક થાય 1.1 દ્વિતીયાંશ કલાક થાય ઠીક છે
ક્લિયર? હવે દરેકને લખી નાખો, ચલો આ રીતે દિવસ આપેલા છે અને યંત્ર આપેલા છે, બરાબર. અહીંયા ધ્યાન બે મિનિટ દરેકનું. દિવસ આપેલા છે 63 દિવસમાં 42 યંત્ર. દિવસને એક્સ લઈ શકો, યંત્રને તમે વાય લઈ શકો. તો 63 દિવસમાં 42 યંત્ર છે, તો 54 દિવસમાં કેટલા? એટલે એક્સ વન આપેલું છે, વાય વન આપેલું છે, એક્સ ટુ આપેલું છે, વાય ટુ ખાલી શોધવાના છે. આ જ રીતે શોધવાનું છે, બરાબર. તમને તમારો જવાબ મળી જાય.